ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્યના ક્રાંતિકારી વિચારો આપની સમક્ષ રજૂ કરું છું. તે જીવનમાં ઉપયોગી અને જીવનને સાર્થક બનાવવા માટે આપશ્રીને મદદરૂપ થશે. પ્રેમનું સાચું સ્વરૂપ પ્રેમ અને આત્માનું ઉદ્ગમ સ્થાન અંતરાત્મા જ છે. એને પરમાત્મા સાથે જોડવાથી જ અપાર અને સ્થાયી આનંદ પ્રાપ્ત થઈ શકે છે. સાંસારિક નાશવંત વસ્તુઓના ખંભે જો આત્મીયતાનો બાર નાખવામાં આવે તો એ નાશવંત વસ્તુનો નાશ થતા સહારો છૂટી જાય છે અને તેથી તેમના ખંભે નાખેલા બોજ એકદમ નીચે આવી જાય છે. એના પરિણામે ખૂબ ચોટ લાગે છે અને આપણે ઘણા સમય સુધી તડપડીએ છીએ. ધનનો નાશ થતા, પ્રિયજનોનું મૃત્યુ થતા અને અપજસ મળતા કેટલાય લોકો રડતા, કકડતા અને જીવન નષ્ટ કરતા જોવા મળે છે. રેતી પર માઇલ બનાવી અને અજર અમર રાખવાનું સ્વપ્ન જોનારોની દુર્દશા થાય છે અને એવી જ દુર્દશા આ હાહાકાર કરતા પ્રેમીઓની થાય છે. ભૌતિક પદાર્થો નાશવંત છે, તેથી એમની સાથે પ્રેમ જોડવો તે એક લુલા લંગડા અને અધૂરા સહારો છે જે ગમે ત્યારે તૂટી પડે છે અને તે તૂટી જતા પ્રેમીને હૃદય વિદારક વેદના થાય છે. પ્રેમનો ગુણ આનંદ છે. પ્રેમનું આધ્યાત્મિક સ્વરૂપ એ છે કે પરમાત્માને આત્માનો આધાર બનાવવામાં આવે છે. ચેતન અને અજર અમર આત્માનો આધાર સચ્ચિદાનંદ પરમાનંદ જ બની શકે છે. તેથી જડ પદાર્થો, ભૌતિક વસ્તુઓ વગેરેમાંથી ચિત્તને ખસેડીને પરમાત્મા સાથે જોડવું જોઈએ. અખંડ જ્યોતિ, જુલાઈ 1945, પેજ નંબર 148, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર, આપનું હાર્દિક સ્વાગત કરે છે.